જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ। આજના આપણા રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે જોઈશું પ્રતિષ્ઠાની પીડા। પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે। પ્રભુ પોતાના ભક્તોમાં કેટલીક વાર દોષો મૂકે છે, એમને લોક પ્રતિષ્ઠાથી બચાવવા ખાતર, તો કેટલીક વાર ભગવદીએ પોતે દોષ દેખાડે છે લોકોમાં પોતાની મોટાઈ થતી અટકાવવા ખાતર, કેમ કે એ એમને બાધક થતી દેખાય છે। ચાલુ સદીમાં બનેલો એવો એક આ નાનકડો પ્રસંગ આપણે જોઈએ। મહેસાણા જિલ્લાનું કડી શહેર, મોહનભાઈ કરીને એક વૈષ્ણવ, આમ તો એ મામૂલી પગારની સામાન્ય નોકરી જ કરતા, પણ આત્મા ઊંચી કોટીનો, શ્રી બાલકૃષ્ણ પ્રભુની બધી સેવા જાતે જ કરે, સ્વયં પાક્કા હતા, બીજાના હાથનું પાણીએ ન ખપે, મર્યાદી હતા। પ્રભુ સેવા કરતા કરતા પ્રેમની ઉચ્ચ કક્ષાએ પહોંચેલા, પ્રભુ એમને સાક્ષાત્કાર કરાવતા, એમને હાથે કઈ કઈ ચમત્કારો પણ થતા રહેતા। એકવાર એકલા હાથે પોતાના માળિયા પર રસોઈ કરી પ્રભુને ભોગ ધરીને એમાંથી કડીના દિશાવાળ વણિકોની સેંકડો ઘરની ન્યાત જમાડેલી। વસ્તુ તો આ અશક્ય હતું, પરંતુ એક ઢાંકેલા ટોપલામાંથી જોઈએ તેટલો મહાપ્રસાદ કાઢતા જાય અને પીરસનારાઓ આપતા જાય, આવો ચમત્કાર લોકોએ નજરે જોયેલો। આમ થતા થતા એમની ભક્ત તરીકેની પ્રતિષ્ઠા જામતી ગઈ, વધતી જ ગઈ। એને લીધે કઈ ને કઈ ઉપાધિઓ પણ વળગતી ગઈ। લોકો ચમત્કારના ભૂખ્યા હોય છે, વળી એમના મનમાં પણ કંઈક પોતાની વડાઈની ભાવના, કંઈક અહમભાવ આવતો ગયો। અને એક દિવસ વૈષ્ણવરાજ ચમક્યા, અરે આ તે હું પ્રભુ મિલનને માર્ગે આગળ વધું છું કે પીછે હટ થઈ રહી છે? હું તો પ્રભુનો દાસાનું દાસ, અને લોકો તો મને મોટો મહાપુરુષ માની રહ્યા છે, અરે હું એ મારી જાતને મોટી માનતો થઈ જાઉં છું। ભાઈ, આ તો અવળી ગંગા વહી રહી છે, દીનતા ને દાસત્વ એમાં વહી જાય છે। હું હાથે કરીને પગ પર કુહાડો મારી રહ્યો છું, મારા જેવો કોઈ મૂર્ખ હશે? એમનું ભક્ત હૃદય પોકારી ઉઠ્યું। પણ હવે શું થાય, પ્રતિષ્ઠા તો જામી ચૂકી હતી, પ્રસિદ્ધિ ગામમાં ને પરગામમાં પ્રસરી ચૂકી હતી, આ પાપ હવે કેમ ધોવાય? મનોમંથન ચાલુ થઈ ગયું કે હવે શું કરવું। હવે પ્રભુના સાક્ષાત્કારમાં પણ ઉણપ આવતી એમને દેખાય, એ તો એમનું પ્રધાન જીવન ધ્યેય હતું, અને એ પરમ ફળ સિદ્ધિ તો એ ક્રમે ક્રમે ગુમાવી રહ્યા હતા। વૈષ્ણવરાજ ખૂબ અકળાવા લાગ્યા, રાત્રે નીંદ ઉડી જવા લાગી, એમનું મન તો પ્રતિષ્ઠાના પાપનું પ્રાયશ્ચિત શોધી રહ્યું હતું। એક દિવસ મનમાં એક ઝબકારો થયો, એ પાપ ધોવાનો એક ઉપાય સૂજી આવ્યો। પોતાની બહેનને બોલાવીને કહ્યું, બહેન મને તો ન્યાતમાં જમવા જવાનું મન થયું છે। બહેન ચોંકી ઉઠી, આ શું બોલો છો મોટા ભાઈ, 40 વર્ષથી મર્યાદા પાડીને આટલા ઘરડા થયા, અરે તમારી ઉંમરનું તો કોઈ બીજું એ ન્યાતમાં જમવા જતું નથી। ભાઈ, લોકોમાં તમારી કેટલી વાહવાહ છે, શું એ બધા ઉપર પાણી ફેરવવું છે? ઘડપણમાં તમારી મતિ ફરી ગઈ છે કે શું? સાથે બુદ્ધિ નાથી લાગે છે। બહેન, મેં નાનપણમાં જ્ઞાતિ ભોજન વખતે ન્યાતની કઢાઈની દાળનો ને મિષ્ટાનનો જે સ્વાદ ચાખેલો, એ બધું મને યાદ આવી રહ્યું છે। મેં મર્યાદા પાડીને બહુ ભૂલ કરી છે, એ મજા તો ગુમાવી જ, હવે ગમે તેમ થાય મરતા પહેલાં એકવાર તો એ મજા માણી લેવી છે, મારાથી રહેવાશે નહીં બહેન। ભાઈના હઠાગ્રહ આગળ બહેન નિરૂપાય બની ગઈ। બીજે દિવસે ન્યાત જમવાની હતી, બહેન પાસે બધી તૈયારી કરાવી, રેશમી પિતાંબર, પાણીનો ગડવો વગેરે તૈયાર રખાવ્યું। સાંજ પડી, જમવાનો સમય થયો, મોહન કાકા પિતાંબર પહેરીને હાથમાં ગડવો લઈ લાકડીને ટેકે ચાલતા ચાલતા ન્યાતની વાડી તરફ જઈ રહ્યા છે। ગામના લગભગ બધા જ એમને ઓળખે, કુતૂહલવશ લોકો પાછળ થાય છે। ખરેખર ડોસા પંગતે જઈને બેઠા, પીરસણ નીકળ્યું, પતરાળી પીરસાણી, જ્ઞાતિજનો પોતાના ભાણા છોડીને કાકાની આસપાસ ટોળે વળ્યા છે। વ્રતભંગનો હેતુ તો એમનું મન જ જાણે છે, મનમાં પ્રભુનું સ્મરણ કરી લીધું, પોતાના આ વિપરીત આચરણ માટે દિન ભાવે પ્રભુની ક્ષમા માગી લીધી।
અને સૌના આશ્ચર્ય વચ્ચે ખરેખર દાળ ભાતનો એક કોળિયો મોઢામાં મૂકી દીધો. છોકરાઓએ હુરિયો બોલાવ્યો, એ મોહન્યો વટલ્યો, મોહન્યો વટલ્યો. લોકો મસ્કરીએ ચડ્યા, જ્ઞાતમાં હો હો મચી ગઈ. સૌ સૌના ભાણા પાસે પહોંચી ગયા અને કાકા તો એક જ કોળિયો લઈને જાણે કંઈક ગભરામણ આવી હોય એમ એકદમ પાટલેથી ઊભા થઈ ગયા. અરે મને કંઈક થાય છે, હાથ મોં ધોરાવો, મારે ઘરે જવું છે. એમને જમવાનો મોહ થોડો હતો, એમને તો પ્રતિષ્ઠાનું પાપ ધોવું હતું. કાર્ય પતી ગયું અને પોતે ચાલતી પકડી. લોકોએ જાણ્યું કે હવે તો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, એની પાસે જવા જેવું કંઈ નથી. કાકાએ જાણ્યું કે ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજશું શ્રી ગોપાળ. હવે તો પ્રતિષ્ઠાની પીડામાંથી એને છુટકારો મળી ચૂક્યો હતો અને આને ખૂબ આનંદ હતો કે હવે નિરાતથી પ્રભુની સેવા હવે કરશું, કે પ્રતિષ્ઠાની મારું પાપ ધોવાઈ ગયું છે. તો આ સાથે આપણા આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.